સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને ફાયર સેફ્ટી સહિતની સલામતી માટેના પગલા માટે શિક્ષણ તંત્ર અને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે। પાટણમાં પણ તંત્ર દ્વારા એક મીટિંગ કરી શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં સેફ્ટી અંગેનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા 4 ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ પર તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો। પાટણ શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસીસ ધમધમી રહ્યા છે, જ્યાં સલામતી અને સેફ્ટી અંગેના પગલા બાબતે સંચાલકોનું સાવ ઉદાસીન વલણ જોવા મળ્યું હતું। શહેર તિરુપતિ માર્કેટમાં ત્રીજા માળે ધમધમી રહેલ વર્ષ ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરતા રીચુ સર્ટી કે ફાયર સેફ્ટીના કોઈપણ સાધન જોવા મળ્યું ન હતું। છેલ્લા 7 વર્ષથી આ ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યું છે અને સંચાલકો દ્વારા કોઈ પ્રકારના સાધનો વસાવવામાં આવ્યા નથી। જોકે તંત્રની આ હરકતને પગલે શહેરના મોટાભાગના ટ્યુશન ક્લાસીસના બંધ જોવા મળ્યા હતા અને સંચાલકો ભૂગર્ભમાં જતા રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીએ પણ આ બાબતે સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિનો આદેશ આપ્યો છે, ત્યારે પાટણમાં પણ તેના પડઘા પડ્યા છે। ક્રીના રામી, ZSTV પાટણ। હાલે અમારી ટીમ દ્વારા તિરુપતિ માર્કેટની અંદર વ્રજ ક્લાસીસની અંદર અમે તપાસ કરી રહ્યા છીએ। ત્યાં વ્રજ ક્લાસીસના સંચાલક પાસે અમે નોંધણી પ્રમાણપત્ર માગતા, એમણે નોંધણી પ્રમાણપત્ર નમૂના 4માં રજૂ કરેલું છે, પણ આ ક્લાસીસની અંદર બીજું કે ફાયર સેફ્ટીની વ્યવસ્થા માટેનું પ્રમાણપત્ર કે ફાયર સેફ્ટીની બોટલ અમે જોઈ નથી કે જોવા મળતી નથી કે એમના દ્વારા રજૂ કરેલી નથી, બીજું કે બીજું પ્રમાણપત્ર એમની પાસે માગતા એમની પાસે નથી, એટલે આવી ત્રુટીઓ જણાઈ આવે છે। હવે આગળની કાર્યવાહી માટે અહીંયા જે ક્લાસીસની અંદર જે નોર્મ્સ હોવા જોઈએ, ક્લાસીસ ચલાવવા માટે બાળકો જે અહીંયા ભણવા માટે આવે છે, ખરેખર કોઈ દુર્ઘટના જે સુરતમાં ઘટે એવી ઘટે તો એમને બચાવવા માટે જે ફાયર સેફ્ટીની વ્યવસ્થા હોવી જોઈએ એ નથી, તો આના